દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આવેલ શક્તિનગર ગ્રામ પંચાયતમાંના રહીશોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ગટર સફાઈ જેવા પ્રાથમિક પ્રશ્નોને લઈ લોકો રોષે ભરાયા છે। વર્ષોથી અહીં અનેક સમસ્યાઓનો નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં રોષ છે। આશરે 50 જેટલા કુટુંબના 200 જેટલા લોકો અહીં રહેતા હોય તમામે બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અમે શક્તિનગર રામના સોસાયટી શક્તિનગરના રામના સોસાયટી એરિયાના રહેવાસીઓ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ અહીંયા ગટરનો અને ગંદકીનો ખૂબ જ પ્રશ્ન છે। અનેક વખત તાલુકા પંચાયતના સભ્યોને, સરપંચને, તલાટીકમ મંત્રીને શક્તિનગરના ખૂબ રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી કોઈએ પણ આ ગંદકી દૂર કરવા માટે કાંઈ પણ જાતના પગલાં લીધેલ નથી। જેના હિસાબે તમે જોઈ શકો છો કે અહીંયા ફૂલ ગંદવાળો છે, ગટરના પાણીના હિસાબે તળાવ જેવો માહોલ છે, ગંદકીનો માહોલ છે, કોથળીઓ ઉડે છે, કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। આટલી રજૂઆતો કરવા છતાં ભી આજ દિવસ સુધી કોઈએ પણ કાંઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી, કોઈ કાંઈ રિસ્પોન્સ આપતું નથી। બધા ખાલી સરપંચને અમે કહીએ, સભ્યોને, શક્તિનગર ગ્રામ પંચાયતના સભ્યોને, એ લોકો આવી અહીંયા જોઈ જાય ને ખાલી એટલો દિલાસો દઈને એ જાય કે તમારું ગટરનું કામ થઈ જશે, ગંદકી દૂર થઈ જશે। આજ દિવસ સુધી કોઈએ કામ કર્યું નથી, જેથી અમારી એવી માગણી છે કે હાલમાં શક્તિનગર ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, તો એના તમામ સભ્યો મત માગવા આવશે જ અમારી પાસે। અને અમારા મતને હિસાબે જે લોકો ચૂંટાય છે ને એ લોકોએ અમારા મતને હિસાબે ચૂંટાય છે તો અમારું કામ કરવું જ પડે, પણ કોઈએ કામ નથી કર્યું, જેથી અમે આ વખતે જો અમારી માગણી સંતોષાશે નહીં તો એવી ધમકી આપીએ છીએ કે અમે શક્તિનગરના રહેવાસીઓ મતદાનનો બહિષ્કાર કરશું અને કોઈને પણ મત આપશું નહીં।